પાદરા પોલીસ મથકની હદમાં અને પાદરા કરણજન રોડ ઉપર આવેલા ઢાટર નદીના બ્રિજ પાસે કોઠાવાડ ગામ પાસે પોલીસ ચોકીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ટ્રાન્સ બેંક સિલોક્સના સહયોગથી ચોકીનું નિર્માણ કરાયું હતું. પાદરા કરજણ રોડ અને પાદરા પોલીસ મથકની હદમાં આવેલ કોઠાવાડા ગામ પાસે આવેલી ઢાટર નદીના બ્રિજ પાસે પાદરા પોલીસ ટ્રાન્સપેક સિલોક્સ કંપનીના સહયોગથી લોખંડની ચોકી બનાવવામાં આવી છે. જે ચોકીનું લોકાર્પણ કરાયું હતું. ઢાટર નદીના કિનારે આવેલ બ્રિજ પાસેની આ ચોકીમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને જીઆરડીના જવાનોને ભારે મુશ્કેલીઓ પડી હતી. ખાસ કરી ચોમાસા દરમિયાન વરસાદ તેમજ પાસેની નદીમાંથી સાપ મગર બ્રિજ પાસેની ચોકી સુધી આવી જતા હોય છે, જેથી ફરજ પરના કર્મીઓને સતત તેનો ભય સતાવતો હોવાથી અને વારંવાર છેલ્લા 2 વર્ષથી અહીંયા ચોકી માટે રજૂઆત પણ કરવામાં આવી હતી. નિર્મલસિંહ બાંધી ચૌહાણ છે. હું ટ્રાન્સપેક સિલોક્સમાં એચઆર ડિપાર્ટમેન્ટ કામ કરું છું. છેલ્લા ઘણા ટાઈમથી વ્યાસ સાહેબ, જે વ્યાસ સાહેબ છે, એમને અમને જાણ કરી હતી કે આ રીતનું હમણાં આ જગ્યામાં કઠવાડા પોલીસ ચોકીમાં પ્રોબ્લેમ છે અને આ રીતનું જરૂરિયાત છે. તો અમે કંપની તરફથી અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓએ આ વસ્તુ પાસ કરી આપી છે. તો ટ્રાન્સપેક સિલોક્સના સૌજન્યથી આ વસ્તુ. પાદરા પીઆઈડી એમ વ્યાસને સમગ્ર વાતને ધ્યાનમાં આવતા તેઓ તાત્કાલિક એકલબારાની ટ્રાન્સપેક સિલોક્સની અધિકારીઓને જણાવ્યું હતું, જેથી કંપનીના અધિકારીઓએ કોઠાવાડા પાસે લોખંડની ચોકીનો સહયોગ કર્યો હતો, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરા પીઆઈ વ્યાસ સહિત પોલીસ સ્ટાફ અને સિલોક્સ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ જવાનોની હાજરીમાં કોઠાવાડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિલોક્સ કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પાદરા પોલીસ સ્ટેશનની જે ચેકપોસ્ટ છે કોઠવાડા, એનો તંબુ જર્જરિત થઈ ગયો હતો અને અહીંયા જે પોલીસ અને જીઆરડીના સભ્યો જે ફરજ બજાવે છે એમને બાજુમાં આવેલી ઢાઢર નદીને કારણે સાપ, અજગર અને મગર જેવા પ્રાણીઓથી ઘણો ભય રહેતો હતો અને આ બાબતે અહીંયા ચોકી બનાવવાની અમારી ઈચ્છા હતી. એટલે અમે ટ્રાન્સપેક કંપનીની સહાયતાથી, એમના સૌજન્યથી, ટ્રાન્સપેક સિલોક્સ કંપનીની સૌજન્યતાથી અમે આ ચોકી અહીંયા મુકાવડાવી છે અને ભવિષ્યમાં જે પણ અહીંયાની કામગીરી કરશે પોલીસ તથા જીઆરડી, એ લોકોની સેફટી માટે આ જરૂરી હતું, એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે. ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ અને જીઆરડીના જવાનોને મુશ્કેલીઓ ન પડે તે હેતુસર બનાવવામાં આવેલ પોલીસ ચોકીમાં 5 વ્યક્તિ રહી શકે અને પીવાના પાણીથી લઈને શૌચાલય સુધીની સુવિધાઓ સજ્જ ચોકીનું લોકાર્પણ પાદરાના પીઆઈડી એમ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.